ચૂંટણી સમયે છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ફટકો. ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના બે જિલ્લા પંચાયત સભ્યો સહિત 200 કાર્યકર્તાઓએ ભાજપનો કેસ ધારણ કર્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનો ભાંગીને ભૂક્કો વળી ગયો છે. ગત વિધાનસભા વખતે 11 ટર્મ ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા, ત્યારબાદ ધીરુભાઈ ભીલ અને તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ રેલ મંત્રી અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા તેમના પુત્ર સંગ્રામ રાઠવા સાથે ભાજપમાં જોડાયા. ત્યારે હવે આજે બે જિલ્લા પંચાયત ઝેર જિલ્લા પંચાયત સદસ્ય ભુવનભાઈ રાઠવાને, ગંગોડા જિલ્લા પંચાયતના સદસ્ય ભારતીબેન અરવિંદભાઈ રાઠવા સહિત કોંગ્રેસના 200 કાર્યકર્તાઓ, ભાજપ સંગઠન પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડપિયાના અધ્યક્ષતામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં તેઓની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાડી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાની હાજરીમાં ભાજપનો કેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચશ્રીઓ, ચૂંટાયેલા ઉપસરપંચ સદસ્યો, આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ 5 લાખ પ્લસ, હવે તો અમે 6 લાખ કહીએ છીએ. છોટાઉદેપુર જિલ્લામાં નરેન્દ્ર મોદીજીની, અમારા પ્રધાનમંત્રી સાહેબની આંધી આવી છે. આદરણીય ગોરધન ઝડફિયા સાહેબની આજે હાજરીમાં બહુ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સહકારી આગેવાનો, શહેરના કાર્યકર્તાઓ, ગ્રામીણ વિસ્તારના કાર્યકરો, યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ, એવા અનેક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને આજે અમે સૌએ સંકલ્પ લીધો છે કે અબ કી બાર 400 કે પાર. આજ રોજ ઝેર જિલ્લા પંચાયત સભ્ય રાઠવા ભવનસિંહભાઈ રમેશભાઈ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને માનનીય સંગ્રામ સાહેબ શ્રી, નાન સાહેબ શ્રી એના માર્ગદર્શન હેઠળ પર અમે BJP માં કેસ ધારણ કર્યું છે. છોટાઉદેપુર તાલુકાના 7 ધંધોડા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી ભારતીબેન અરવિંદભાઈ કોંગ્રેસ તરફથી ચૂંટાયેલા હતા. પહેલાં પણ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં અમે ચૂંટાયા હતા, પરંતુ થોડા અનબનાવને કારણે હું કોંગ્રેસમાં પ્રવેશ કરી અને હું જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા. રેહાન પટેલ, GTV News, છોટાઉદેપુર.